मेडेक्स चैनल आप જોઈ રહ્યા છો અને આજે હું તમને બધાને લઈને આવી ગઈ છું ડોક્ટર ભૂપેશ પટેલના હોસ્પિટલમાં નવરંગપુરામાં એમનું હોસ્પિટલ છે એશિયન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આઈ વેલકમ યુ સર મેડેક્સ ચેનલમાં તમારું સ્વાગત છે અને દરેક ડોક્ટરને એક પ્રશ્ન પૂછવામાં આવતો જ હોય છે અને હું તમને પૂછવા જઈ રહ્યો છું તમે ડોક્ટર જ કેમ બન્યા આ થોડો ટ્રિકી ક્વેશ્ચન છે एक्चुअली એવું કઈ વિચાર હતો નહીં હા હવે નાનકડાથી બધા સ્કૂલમાં હતા સાથે તો આપણા ટીચર્સ કે આપણા પેરેન્ટ્સ કે તને બધાથી થોડું વધારે આવડે છે તો આઈ થિંક કે તું ક્લાસમાં ફર્સ્ટ આવે છે તો તારે ડૉક્ટરમાં જવું જોઈએ એટલે મગજમાંથી એક ને એક વસ્તુ ચાલ્યા કરતી હા આપણે ફર્સ્ટ આવી છે એટલે આપણે ડૉક્ટર બનવાનું એમ કરતાં કરતાં ટેન્થ અને ટ્વેલ્થમાં થોડા માર્ક્સ સારા આવ્યા એ રીતે એમબીબીએસમાં એડમિશન મળી ગયું તો એ જર્ની ચાલુ થઈ એકચ્યુઅલી આમ ફ્રેન્કલી સ્પીકિંગ કે એવું કંઈ અંદરથી કોઈ ડિઝાયર કે એવું ખતરનાક હતું નહીં એવું હતું કે બસ કંઈ જે જે કરવું છે ત્યાં ટોપ પર રહેવું છે રાઈટ એટલે એવું થાય ને કોઈ જે ફ્લો જતો હોય એમાં તમે એ વહેણમાં તમે આગળ વધ્યા ને અત્યારે તમે ડોક્ટર છો અત્યારે ડોક્ટર છો રાઈટ તો એ જે જર્ની છે એ કેટલી ડિફિકલ્ટ હતી તમારા માટે એક્ચ્યુઅલી મારું ફેમિલી બેકગ્રાઉન્ડ થોડું મોડેસ્ટ છે વી આર નોટ ધેટ બોર્ન રિચ કે એવું છે સો પહેલું ઇનિશિયલ એમબીબીએસમાં થોડું સ્ટ્રગલિંગ રહ્યું આફ્ટર દેટ આઈ વેન્ટ ઓર્થોપેડિક સર્જરી માટે કર્યું પછી ફર્ધર એવું લાગ્યું કે હજી બી થોડું ઓછું પડે છે થોડું ભણવાનું થોડું હતું અંદરથી એટલે તો પછી સ્લોલી અમે વિચાર્યું કે આગળ હજી આ કંઈક કરવું જોઈએ અને જ્યારે ઓર્થોપેડિકમાં હતા ત્યારે થોડું સ્પાઇન સર્જરી માટે થોડું ઇન્કલિનેશન વધારે હતું તો પછી વી વન્ટ ટુ ધ સ્પાઇન સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી વી ચૂઝ અને સ્લોલી પછી સ્પાઇનમાં અગેન થોડું હજી કંઈક કરવું જોઈએ તો પછી એન્ડોસ્કોપિક સ્પાઇન માટે કંઈ મિનિમલ ઇન્વેઝિવ કે જ્યાં આપણે પેશન્ટને કોઈ કાપ્યા ખોલ્યા વગર જ આપણે બધી સર્જરી કરી શકતા હોય એ થોડું એનું સુપર સ્પેશિયલાઇઝેશન છે સ્પાઇન સર્જરીમાં બી એમાં ધીમે ધીમે આગળ વધતા ગયા અને આ બધું થતું ગયું અને બધાનો સાથ મળતો ગયો જે એક્સપિરિયન્સ સાથે બધાનો સાથ સહકાર અને એક તમે જે પ્રમાણે કહ્યું કે રસ્તો તમને લઈ ગયો અને તમે રસ્તે ચાલતા ગયા અને આજે તમે આ જે સ્થાન ઉપર છો તો મિત્રો મેડેક્સ ચેનલ જોતા રહો આપણે ડોક્ટર ભૂપેશ પટેલ વિશે ઘણી બધી માહિતી હું તમારા માટે લઈને આવીશ અત્યારે બાય